રાજકોટમાં અધૂરા કામોને કારણે લોકો પરેશાન થયા છે. કોન્ટ્રાક્ટર એજન્સીના કારણે વર્ષોથી રાજકોટમાં કામ અધૂરા મૂકે છે. જેટકો સર્કલ પાસે 54 કરોડનો પ્રોજેક્ટ 3 વર્ષથી અધરતાલ પર છે. રણજીત બિલકોનને 15 નોટિસ આપવા છતાં હજુ સુધી પ્રોજેક્ટ પૂર્ણ નથી કરાયો. સામાન્ય લોકોને દંડ ફટકારતી રાજકોટ કોર્પોરેશન રણજીત બિલકોન સામે કેમ લાચાર છે? શહેરના ડ્રીમ પ્રોજેક્ટ પાણી પ્લાન્ટના કામમાં પણ વિલંબ સામે આવ્યો છે. વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ચુક્યા છે. ધર્મેશજી, રાજકોટમાં અધૂરા કામોને લઈને અનેક અવારનવાર ફરિયાદો ઉઠતી હોય છે, શું માહિતી? અજયસિંહ, રાજકોટને એક તરફ સ્માર્ટ સિટી લઈને અનેક વિકાસ કાર્યો મળ્યા છે, પ્રોજેક્ટ મળ્યા છે, પણ કેટલીક કોન્ટ્રાક્ટ એજન્સીને કારણે કામ અધૂરા છે. જેટકો સર્કલ પાસે 54 કરોડનો પ્રોજેક્ટ છે, 3 વર્ષથી અધરતાલ છે. રણજીત બિલકોનને 15 નોટિસ આપી હોવા છતાં પાણીના પ્લાન્ટને ટલ્લે ચડાવ્યો છે. સામાન્ય લોકોને મનપા દર્દી હોય છે, પરંતુ રણજીત બિલકોન સામે કેમ લાચાર છે એવો પણ શહેરમાં લોકોને પ્રશ્ન પૂછાય છે. રાજકોટ શહેરનો ડ્રીમ પ્રોજેક્ટ છે પાણી પ્લાન્ટનો, એનું કામ મુદતથી બહાર વેચી ગયું છે. 15 નોટિસો રણજીત બિલ કોન્ટ્રાક્ટ એજન્સીને આપી હોવા છતાં માત્ર નોટિસથી જ કામ ચલાવે છે. જયારે આ અંગે વીટીવીએ મનપાનો સંપર્ક કરતા વિલંબ થાય તો બિલમાંથી 10% કપાતનો નિયમ છે એ મુજબ અમે કાર્યવાહી કરશું કહે છે. પરંતુ સ્માર્ટ સિટીમાં કોન્ટ્રાક્ટ એજન્સી અને ખાસ કરીને રણજીત બિલકોન ઉપર જે લાચારી છે મનપા તંત્રની એ જોવાય છે. કારણ કે 15 નોટિસ આપવા છતાં 3 વર્ષથી આ કામ અધૂરું છે. બિલકુલ ધર્મેશજી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.